नमस्कार विद्यार्थी मित्रों, ध अल्ट्रा माई स्कूल में आप सर्व विद्यार्थी मित्रों स्वागत है। आप भाई रहे थे विषय गणित धोरण 10 प्रकरण नंबर 10 वर्तुळ ना भाग बे में सर्वे नु स्वागत है। आज आप भणवानुं छे स्वाध्याय 10.1 और स्वाध्याय 10.2 ना दाखला। तो जो स्वाध्याय 10.1 नो दाखलो, दाखला नंबर 3, जेमा आपणे 3 अने 4 बे भणवाना छे अने बाकीना दाखला में तमारे तो स्वाध्याय 10.2 में जोवानुं छे। तो स्वाध्याय 10.1 में तमे जोयो तो दाखला नंबर 1 अने 2 जोया पछी तीजो दाखलो के 5 सेमी त्रिज्या वाला वर्तुळना कोई बिंदु पी आगळ दोरेलो एक स्पर्शक पी क्यू केन्द्र ओ माथी पसार थती रेखा ने क्यू बिंदुए छेदे छे, तो ओ क्यू बराबर 12 होय तो पी क्यू नी लंबाई शोधो। એટલે તમને શું કીધું છે કે એક અહીંયા શું આપ્યું છે, તો કે વર્તુળ આપેલું છે, બરોબર। અહીંયા બરોબર દોરાણું નથી પણ આપણે વર્તુળ સમજવાનું છે, એક અહીંયા વર્તુળ આપ્યું છે, બરોબર। હવે શું કહે છે, વર્તુળનું કેન્દ્ર છે એ ઓ છે, વર્તુળનું કેન્દ્ર શું છે તો કે ઓ છે। અહીંયા એક સ્પર્શક આપેલો છે, શું આપેલો છે મિત્રો, તો કે સ્પર્શક આપેલો છે। આ સ્પર્શક શું છે, તો કે આ સ્પર્શક તમને દેખાય છે તો કે પી ક્યુ, પી ને અને ક્યુ, સ્પર્શક પી ક્યુ। હવે અહીંયા એમ કે છે કે પી બિંદુ આગળ દોરેલ એક સ્પર્શક પી ક્યુ એ ઓ કેન્દ્રમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે, એટલે કે અહીંયા તમારે જોવો તો અહીંયાથી એક આમ રેખા પસાર થતી હોય, બરોબર। અહીંયાથી એક શું થતી હોય, તો કે રેખા પસાર થતી હોય, હું ફરી વાર દોરું રેખા, બરોબર નથી દોરવાની એટલે આપણે ફરી વાર જોઈએ, જો અહીંયાથી એક રેખા પસાર થતી હોય આવી રીતે, જે કેન્દ્ર ઓ માંથી પસાર થાય ને બહાર અહીંયા ક્યાં છેદે છે, તો કે ક્યુ બિંદુમાં છેદે છે। અહીંયા શું ક્યુ બિંદુમાં છેદે છે, અહીંયા ઓ બિંદુમાં છેદે છે, તો તમારે શું, તો કે પી ક્યુ ની લંબાઈ શોધવાની છે। અહીંયા તમને શું માપ આપ્યું છે, તો કે ઓ ક્યુ, એટલે કે આનું માપ આપ્યું છે 12 સેમી, અને કેટલું માપ આપ્યું છે 12 સેમી। આપણી થિયરી પ્રમાણે અહીંયા હું જો સ્પર્શકને ત્રિજ્યા અહીંયા દોરું, ઓપી આપણી ત્રિજ્યા છે, અહીંયા સ્પર્શકને શું દોરું, તો કે ત્રિજ્યા, એટલે કેટલા સેમી, તો કે 5, તો આ સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને કેવા હોય, તો કે લંબ હોય, શું હોય મિત્રો, લંબ હોય। તો ત્રિકોણ ઓ પી ક્યુમાં આ ત્રિકોણ જે બને છે એ કેવો બને, તો કે કાટકોણ ત્રિકોણ બને, કેવો બને, તો કે કાટકોણ ત્રિકોણ બને। હવે કાટકોણ ત્રિકોણ બને તો અહીંયા કર્ણ શું થાય, તો કે ઓ ક્યુ, ઓ ક્યુ એ આપણો શું થાય, તો કે કર્ણ, અને બાકીની ઓપી અને પી ક્યુ આ બંને શું થાય આપણી, તો કે બાજુઓ। તો કે કાટકોણ ત્રિકોણ પ્રમાણે આપણી વ્યાખ્યા અનુસાર કર્ણનો વર્ગ એટલે કે ઓ ક્યુ નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ વત્તા પી ક્યુ નો વર્ગ થાય, એક આ ઓપી નો વર્ગ અને થાય પી ક્યુ નો વર્ગ। તો અહીંયા આપણે પી ક્યુ તો મેળવવાની છે, ઓ ક્યુ મને આપી છે કેટલી, તો કે 12 નો વર્ગ, ઓપી આપી છે કેટલી, તો કે 5 નો વર્ગ વત્તા પી ક્યુ નો વર્ગ, આ થાય 144, અહીંયા થાય 25 વત્તા પી ક્યુ નો વર્ગ, 25 આમાં આવે એટલે 144 માઇનસ 25 બરાબર પી ક્યુ નો વર્ગ। 144 માંથી 25 જાય તો મિત્રો કેટલા વધે, 144 માંથી 25 જાય તો વધે 119, બરાબર બરાબર પી ક્યુ નો વર્ગ, વર્ગ આમાં આવે એટલે શું થાય, તો કે વર્ગમૂળમાં 119 સેમી બરાબર પી ક્યુ, પી ક્યુ નો માપ કેટલો આવે, તો કે વર્ગમૂળમાં 119 છે। આપણો જવાબ કેવો થાય, તો કે જવાબ આપણો થાય ડી, ડી જવાબ આપણો શું છે, તો કે સાચો છે। તો આ તો દાખલા નંબર 3, નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4 10.1 નો। એક વર્તુળ અને આપેલા રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક બને અને બીજી વર્તુળની છેદિકા બને। હવે તમને એમ કહે છે કે એક વર્તુળ અહીંયા તમને આપેલું છે અને એક તમને રેખા આપેલી છે, આ બે વસ્તુ આપેલી છે, આ રેખા ધારો કે એલ છે, તો હવે તમારે બીજી બે રેખા એવી બનાવવાની છે કે જેમાં એક વર્તુળનો સ્પર્શક બને, તો કે સ્પર્શક તો કયો બને, તો કે અહીંયા શું થતું હોય, તો કે અહીંયા આ સમાંતર હોય, બરોબર, તો કે અહીંયા એક અને માત્ર એક બિંદુમાં છેદતી હોય, અને બીજું તો કે છેદિકા હોય તો અહીંયા શું થાય, તો કે એક આમાંથી પસાર થતી હોય, બરોબર, તો આ એની છેદિકા થાય, આ એનો સ્પર્શક થયો, અને આ એની શું થાય, તો કે બહારના બિંદુની રેખા,
બરોબર તો વર્તુળ અને આપેલી રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો કે જેમાં એક વર્તુળનો સ્પર્શક હોય અને એક વર્તુળની છેદિકા હોય છેદિકા બે બિંદુમાં છેદે સ્પર્શક એક બિંદુમાં છેદે અને આ તો તમને શું આપ્યું છે તો કે બહારની રેખા આપેલી છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 10.1 પૂર્ણ થાય હવે જોઈએ આપણે સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 1 નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને તે માટેનું કારણ આપો એટલે કે આપણે અહીંયા કારણ સ્વરૂપે દાખલા ગણવાના થશે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ કેટલી છે 24 સેન્ટીમીટર બિંદુ Q માંથી પસાર થતા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું છે તો કે 25 વર્તુળના કેન્દ્રથી એનું અંતર કેટલું છે તો કે 25 સેમી તો વર્તુળની ત્રિજ્યા તમારે બનાવવાની છે હવે આ એક વર્તુળ છે બરોબર આ વર્તુળનું કેન્દ્ર છે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ તમારે કેટલી છે તો કે 24 છે એટલે અહીંયા હું એક શું દોરું તો કે સ્પર્શક દોરું બરોબર તો કે અહીંયા બહારનું બિંદુ Q છે એમાંથી પસાર થતો અહીંયા ધારો કે Q અને T નામ આપી દો તો QT છે આની લંબાઈ કેટલી છે તો કે 24 આની લંબાઈ કેટલી છે તો કે 24 સેમી બીજું શું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે ક્યુ બિંદુથી વર્તુળના કેન્દ્રનું અંતર આ અંતર કેટલું છે તો કે 25 સેમી આ અંતર કેટલું છે તો કે 25 સેમી તો આપણે અહીંયા શું ગોતવાનું છે તો કે ત્રિજ્યા હવે અહીંયા ઓ નામ આપું તો અહીંયા ઓટી છે એટલે કે ત્રિજ્યા છે એ વર્તુળને કેવી હોય તો કે લંબ હોય લંબ હોય એટલે ફરીવાર અહીંયા ઓ ટી ક્યુ કેવો થશે તો કે કાટકોણ ત્રિકોણ થશે ત્રિકોણ OTQ કેવો થશે તો કે કાટકોણ ત્રિકોણ થશે તો કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ બરાબર શું થશે તો કે એક તો આ OT નો વર્ગ એક આ બાજુનો વર્ગ વત્તા બીજો થશે તો કે TQ નો વર્ગ એટલે કે આ બાજુનો વર્ગ બરાબર તો OQ નો વર્ગ એટલે કેટલા થશે મિત્રો તો કે 25 નો વર્ગ બરાબર OT નો વર્ગ આપણે ગોતવાનો છે વત્તા TQ નો વર્ગ કેટલો થશે મિત્રો તો કે 24 નો વર્ગ 25 નો વર્ગ થશે 625 બરાબર OT નો વર્ગ વત્તા 576 24 નો વર્ગ કેટલો થાય 576 તો કે 625 માઇનસ 576 બરાબર OT નો વર્ગ તો 625 માંથી 576 તમારા બાદ થાય તો કેટલા વધશે મિત્રો તો કે અહીંયા વધશે 49 49 બરાબર OT નો વર્ગ વર્ગમૂળ નીકળો એટલે વર્ગમૂળમાં 49 બરાબર ઓટી એટલે કે 7 બરાબર ઓટી કેટલા સેમી આવે તો કે મિત્રો 7 સેમી અને જે આપણી શું છે તો કે ત્રિજ્યા છે શું છે ત્રિજ્યા એટલે આપણે અહીંયા કયો જવાબ માન્ય રહેશે તો કે એ જવાબ મળશે 7 સેમી ત્રિજ્યા આપ નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 2 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા શું છે મિત્રો અહીંયા ટી છે યાદ રાખજો ટી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે જો ટીપી એટલે કે ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના તમારે શું છે તો કે બે સ્પર્શકો છે ઓ કેન્દ્રવાળા તમારા વર્તુળના શું છે તો કે બે સ્પર્શકો છે પી ઓ ક્યુ એટલે કે અહીંયા તમને ખૂણો આપ્યો છે પી એ ક્યુ એ કેટલો છે કે 110 તો બંને સ્પર્શકો તમારા દોરેલા છે એની વચ્ચે તમારો ખૂણો પીટીક્યુ એટલે કે અહીંયા પીટીક્યુ આ તમારે ગોતવાનો છે એ પહેલા આપણે થીરી જોઈ લઈએ તો કે આ પીટી ને ઓપી લંબ થાય શું થાય તો કે પીટી લંબ ઓપી શું કામ કારણ કે આ ત્રિજ્યા છે એ સ્પર્શકને કેવી હોય તો કે લંબ હોય એટલે અહીંયા ખૂણો કેટલાનો થાય તો કે 90 નો થાય બીજું તો કે OQ છે એ TQ ને લંબ થાય શું થાય તો કે TQ લંબ OQ એટલે અહીંયા પણ ખૂણો કેટલાનો થાય અહીંયા 90 નો અને અહીંયા પણ કેટલો થાય 90 નો હવે જોવા જઈએ તો આપણે નવમા ધોરણ પ્રમાણે અહીંયા એક ચતુષ્કોણ બની ગયો કયો થયો તો કે OPTQ કયો થાય OPTQ આ એવો કેવો થઈ ગયો તો કે ચતુષ્કોણ થઈ ગયો તો હવે તમારે ગોતવાનો છે તો કયો ખૂણો તો કે T ખૂણો એટલે અહીંયા લખીએ કે માપ ખૂણો ઓ પ્લસ માપ ખૂણો પી પ્લસ માપ ખૂણો ટી પ્લસ માપ ખૂણો ક્યુ અને ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 360 થાય કેટલો થાય 360 અહીંયા તમે આખા નામ પણ લખી શકો છો અને અડધા નામ પણ લખી શકો છો બરોબર આપણે ખૂણો ગોતવાનો છે પી ટી ક્યુ એટલે કે આ ખૂણો
ओ खूणो छे 110 नो, पी खूणो छे 90 नो। अहींया हूँ आखू नाम लखी नाखू तो के खूणो पी टी क्यू, अने अहींया क्यू खूणो छे ए पण केटलानो छे तो के 90 नो बराबर 360। चलो 110 अने 90 ने 90 180 એટલે 0 અને 9 એટલે 290 થશે। 290 વત્તા ખૂણો પી ટી ક્યુ બરાબર 360, તો કે ખૂણો પી ટી ક્યુ બરાબર 360 માઇનસ 290, 60 ને કેટલા વધશે તો કે 70, તો કે ખૂણો પી ટી ક્યુ બરાબર શું થશે 70, ખૂણા પી ટી ક્યુ નું માપ કેટલું થાય 70। તો આના ઉપરથી એક તમે વસ્તુ યાદ રાખો, અહીંયા 70 નો માપનો ખૂણો આવ્યો એટલે એક વસ્તુનું ક્લેરિફાઈ થઈ ગયું કે જ્યારે આવી રચના બને, જ્યારે વર્તુળનો બહારનો બિંદુ આપેલો હોય, વર્તુળના બે સ્પર્શક દોરેલા હોય, તો સામ સામેના ખૂણા કેવા હોય તો કે પૂરક હોય છે। કેવા હોય મિત્રો? પૂરક હોય। અહીંયા 110 નો હોય તો 70 નો આવે, 70 નો હોય તો 110 નો આવે, બરોબર? ત્યારે સામ સામેના ખૂણા કેવા હોય મિત્રો? તો કે પૂરક હોય છે, બરોબર? તો આ તો દાખલા નંબર 2। નેક્સ્ટ હોય દાખલા નંબર 3 કે જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 નો ખૂણો રચાતો હોય તો POA કેટલા થાય? હવે અહીંયા એક આકૃતિ આપણે દોરીએ। આ વર્તુળ છે, વર્તુળનું બહારનું બિંદુ કયું છે? તો કે વર્તુળને P બિંદુમાંથી બે સ્પર્શકો બને છે, એટલે એક અહીંયા આ સ્પર્શકને રાખીએ અને બીજો સ્પર્શક છે એ આને રાખીએ। આ બે સ્પર્શક કયો? તો કે PA અને PB, આ બે સ્પર્શક બની ગયા। આ છે વર્તુળનું કેન્દ્ર ઓ। હવે શું કરશું? તો કે મને આ ખૂણો આપ્યો છે, કયો ખૂણો આપ્યો છે? તો કે PA અને PB નો ખૂણો, એટલે કે કેટલા થાય? તો કે 80। અહીંયા તો કે અહીંયા ત્રિજ્યા થાય, આ ત્રિજ્યાને કેવી હોય? લંબ હોય। અહીંયા તો કે અહીંયા ત્રિજ્યા થાય, ત્રિજ્યાને આ કેવી હોય? તો કે લંબ હોય। એટલે આ તો 90 થઈ ગયા, આ 90 થઈ ગયા, તો ચતુષ્કોણ પ્રમાણે 90 90 80 એટલે આ મિત્રો કેટલાનો હોય? તો કે 100 નો જ હોય। પણ કઈ રીતે? તો કે આવી રીતે સાંભળો, તો કે ચતુષ્કોણમાં આ આગળના દાખલા પ્રમાણે આ ચારે ખૂણા કયા થાય? તો કે ખૂણો ઓ વત્તા ખૂણો એ વત્તા ખૂણો પી વત્તા ખૂણો બી, આ ચારે ખૂણા છે બરાબર 360। આપણે ઓ ખૂણો ગોતવાનો છે, નથી આપ્યો, પછી આપણને શું મળશે? તો કે POA પણ મળશે। અહીંયા આ ખૂણો છે, તો કે આ ખૂણો છે, તો કે AOP છે, યાદ રાખજો, બરાબર? તો કે આ ખૂણો આપણે ગોતવાનો છે, કયો? તો કે AOP ગોતવાનો છે। એ ખૂણો છે 90 નો વત્તા પી ખૂણો 80 નો વત્તા બી ખૂણો પણ કેટલાનો છે? તો કે 90 નો બરાબર 360। તો કે ખૂણો AOP પ્લસ અહીંયા કેટલા થશે? 180, 180 ને બીજા 80, 180 અહીંયા 90 અને 90 180, 180 ને બીજા 80 એટલે કે 260 વત્તા 260 બરાબર 360। તો કે ખૂણો AOP બરાબર 360 માઇનસ 260 એટલે ખૂણો કેટલાનો આવે? 100 કયો? તો કે ખૂણો AOP આ કેટલાનો આવે? 60 નો, બરાબર? હવે તમે જોવા જઈએ તો આ ખૂણો મને કેટલાનો મળે છે? તો કે 60 નો। હવે અહીંયાથી હું આવી રીતે અહીંયા એક દ્વિભાજક દોરી નાખું, આ રીતે આ શું કરું? તો કે દ્વિભાજક દોરી નાખું, બરોબર? તો આખો ખૂણો 100 નો હોય તો આ સિંગલ ખૂણો એટલે કે POA કેટલાનો થાય? તો કે 50 નો, બરોબર? અને આ ખૂણો થાય એ કેટલાનો થાય? તો કે 40 નો। 80 ના અડધા 40, અહીંયા 100 ના અડધા 50, તો એવી રીતે પણ મળી જાય। પણ આ 50 મારે મેળવવા શું કરવું પડે? તો કે હું હવે લઉં ત્રિકોણ AOP, ત્રિકોણ AOP માં કેવું થશે મિત્રો? તો કે ત્રિકોણ AOP માં આપણે લખશું તો કે ખૂણો OAP એટલે કે એક OAP વત્તા ખૂણો APO વત્તા ખૂણો POA બરાબર 180। કારણ કે અહીંયા તમે જોવા જઈએ તો કે અહીંયા ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થઈ, તો આ ખૂણો કેટલાનો થશે? તો કે 90 નો વત્તા APO કેટલાનો થશે? તો કે 40 નો, અને વત્તા આપણે POA તો શું કરવાનો છે? ગોતવાનો છે, બરાબર 180। 9 4 130 વત્તા ખૂણો POA બરાબર 180, તો કે ખૂણો POA બરાબર 180 માઇનસ 130, તો કે ખૂણો POA બરાબર કેટલાનો થાય મિત્રો? તો કે 50 નો, બરાબર? એટલે અહીંયા આપણો વિકલ્પ કયો સાચો? તો કે વિકલ્પ A,
पीओए કેટલાનો થાય તો કે 50 નો થાય તમે ગમે એ રીતે લખી શકો બરોબર ચાલો પણ એના માટે તમારે 9મા ધોરણની થિયરી યાદ હોવી જોઈએ નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6 આ પણ દાખલો 9માનો છે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 છે તો વર્તુળની ત્રિજ્યા ગોતો અહીંયા કોઈ નામ નિર્દેશન નથી આપ્યું દાખલો પણ એકદમ સહેલો છે ફરીવાર વર્તુળ દોડે આવું વર્તુળ હોય નહીં બરોબર તો સરખી રીતે વર્તુળ દોરીએ ચાલો બરોબર એક અનનેસેસરી લાઈન આપણી પાસે આવી ગઈ છે અને શું કરશું તો કે દૂર કરી દઈએ જોઈએ હવે શું કહે છે તો કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A વર્તુળના કેન્દ્રથી આવેલા 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે એટલે અહીંયા એક સ્પર્શક છે બરોબર એ તો ફાઇનલ છે અને વર્તુળના કેન્દ્રથી કેટલા અંતરે આવ્યો છે તો કે વર્તુળના કેન્દ્રથી આ 5 સેમી અંતરે તમારે આવેલો છે અને સ્પર્શકની લંબાઈ છે 4 સેમી તો અહીંયા શું ગોતવાનું છે તો કે આ આપણે થાય ત્રિજ્યા આ બિંદુ A થી દોરેલો સ્પર્શ અહીંયા A કરીએ અહીંયા B કરીએ અહીંયા O કરીએ તો આપણને ખબર છે કે અહીંયા કેટલાનો ખૂણો બનાવે તો કે 90 નો આ 5 હોય 4 હોય તો આપણને દેખી રીતે ખબર પડી જાય કેટલા હોય બરોબર ગણતરી કરીને મળે નહીંતર આપણને એમાંય ખબર પડી જાય કાટકોણ ત્રિકોણ પ્રમાણે કર્ણનો વર્ગ એટલે OA નો વર્ગ બરાબર OB નો વર્ગ વત્તા AB નો વર્ગ OA એટલે કે 5 નો વર્ગ બરાબર OB આપણે ગોતવાની છે જે ત્રિજ્યા છે અને AB આપણી કેટલી છે તો કે 4 નો વર્ગ 5 નો વર્ગ થશે 25 OB નો વર્ગ વત્તા અહીંયા 16 25 માઇનસ 16 બરાબર OB નો વર્ગ કેટલા આવશે મિત્રો તો કે 9 બરાબર OB નો વર્ગ એટલે વર્ગમૂળમાં 9 બરાબર OB અને OB આવશે તો કે 3 સેમી બરાબર OB જે આપણે શું છે મિત્રો તો કે ત્રિજ્યા છે શું છે તો કે ત્રિજ્યા જે આપણે વર્તુળની ત્રિજ્યા ગોતવાની હતી આમથી આ ત્રિપુટી છે 5 4 અને 3 કેટલા આવે તો કે 3 નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 7 બરાબર બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેમની લંબાઈ શોધો એટલે કે જીવાની લંબાઈ ગોતવાની છે આ પણ દાખલો તમારા 9મા ધોરણનો છે બે સમકેન્દ્રીય વર્તુળો આપેલા છે એક અહીંયા અને બીજું એક છે મોટું અને નાના અને મોટા બે વર્તુળ આપેલા છે અહીંયા તો કે એક જીવા પસાર થાય છે આ જીવા છે ધારો કે હું એને કહી દઉં એ અને બી તો એક અહીંયા હું લંબ દોરું એક અહીંયા લંબ દોરું તો આ નાના વર્તુળની ત્રિજ્યા થાય એ 3 સેમી છે અને એક અહીંયા દોરું અહીંયા કેન્દ્ર ઓ કરું તો આ ઓએ છે એ મોટા વર્તુળની ત્રિજ્યા અહીંયા એમ નાપી નામ આપી દઉં તો મોટા વર્તુળની ત્રિજ્યા 5 છે શું કીધું તો સ્પર્શક છે એ તમારી મોટા વર્તુળને જીવા છે નાના વર્તુળનો સ્પર્શક બને એટલે અહીંયા 90 નો ખૂણો બનાવે એટલે ઓ એમ એ છે એ કેવો થાય તો કે કાટકોણ થાય એવું ઓ એમ એસ કેવો થાય તો કે કાટકોણ ત્રિકોણ થાય તો મને શું મળે તો કે આ 3 છે આ 5 છે એટલે આ મને મળે આ મને મળી જાય એટલે આ મને મળી જાય અને આખી લંબાઈ મને મળી જાય કઈ રીતે તો આ ત્રિકોણ માટે કર્ણ નો વર્ગ એટલે કે ઓ એ નો વર્ગ બરાબર ઓ એમ નો વર્ગ વત્તા એ એમ નો વર્ગ ઓ એ મને આપ્યા છે એટલે મોટા વર્તુળની ત્રિજ્યા 5 નો વર્ગ ઓ એમ આપણને આપ્યો છે તો કે નાના વર્તુળની ત્રિજ્યા 3 નો વર્ગ વત્તા એ એમ નો વર્ગ મોટા વર્તુળની ત્રિજ્યા 25 અહીંયા 9 વત્તા એ એમ નો વર્ગ તો કે 25 માઇનસ 9 બરાબર એ એમ નો વર્ગ એટલે કેટલા આવે તો કે 16 બરાબર એ એમ નો વર્ગ તો વર્ગમૂળમાં 16 બરાબર એ એમ એટલે કેટલા આવશે તો કે 4 બરાબર એ એમ કેટલા આવે તો કે 4 તો આ મને મળી જાય કેટલા મળ્યા તો કે 4 સેમી હવે આપણે અહીંયા એવો નિયમ છે કે રેખાખંડ એ બી જો વર્તુળની શું હોય તો કે જીવા હોય રેખાખંડ એ બી જો વર્તુળની જીવા હોય અને જો કેન્દ્રમાંથી લંબ દોરવાનો આવે તો એમ એ શું થાય તો કે મધ્ય બિંદુ થાય શું થાય તો કે મધ્ય બિંદુ થાય બરોબર એટલે અહીંયા તો કે એ એમ ની લંબાઈ થાય એટલી જ લંબાઈ થાય એમ બી ની થાય એટલે કે એ એમ બરાબર એમ બી બરાબર 4 આ બંનેની લંબાઈ કેટલી થાય તો કે 4 4
कारण के जो अहीं तमे जोवा जाओ तो अहीं हूँ एक बीजो त्रिकोण बनावु, आ पांच ज होय कारण के ओबी एनी त्रिज्या छे, आ त्रण होय तो आ फरीवार चार आववानुं छे, एटले आ मध्य बिंदु थाय। तो एबी नी लंबाई एटले एबी शुं छे आपणी, तो के जीवा, एबी नी लंबाई शुं थाय तो के एएम वत्ता एमबी अथवा तो टू एएम वत्ता टू एमबी एम पण लखी शकाय, तो के चार वत्ता ने चार बराबर आठ सेमी। तो के वर्तुळनी जीवा एबीनी लंबाई केटली थाय, तो के आठ सेमी थाय। आजे दरेक दाखला ने दरेक वस्तु भणाई आपणे धोरण नवनी ज भण्या छे, एक खाली वर्तुळना स्पर्शको विषेनी जे तमारी कॉन्सेप्ट छे बराबर ए दसमा धोरणनो छे, बाकी आओ आ तमारी जे थीरी हती ए तो नवमा धोरणमां पण तमे शीखी ग्या हता। तो अहींया आपणे दसमा धोरणना वर्तुळना चेप्टरमां आ वर्ष पूरतु बोर्डमां पूछावानो जे सिलेबस छे एमां आटलू ज आपणे अहींया कवर करवानुं छे। એટલે આ બે ભાગનું ચેપ્ટર આપણે અહીંયા ડિવાઈડ થાય છે અને બે બે ભાગમાં આપણો આ ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જાય છે। બને ત્યાં સુધી આ ચેપ્ટર છે એ કમ્પ્લીટલી કરી નખાય, કેમ કે આવા નાના એવા કોન્સેપ્ટમાં એટલે કે માત્ર તમારે વધીને અડધી કલાકના કોન્સેપ્ટમાં તમારે ટોટલ પૂરેપૂરા વર્તુળના માર્ક લઈ આવવા હોય તો આ કોન્સેપ્ટ છે તમારા માટે ખૂબ જ અગત્યનો છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રકરણથી નવી શરૂઆત કરીશું। થેન્ક યુ।